લવ જેહાદનો કાયદો કડક બનાવવા જિલ્લા કલેક્ટરને હિન્દુ યુવા વાહિની દ્વારા રજૂઆત કરાઈ છે. હાલ તેમજ અગાઉ હિન્દુ ધર્મની છોકરીઓ સાથે વિધર્મી યુવકો દ્વારા નામ બદલી તેમજ બળજબરી ધર્મ પરિવર્તન કરી અત્યાચાર ગુજારવામાં આવે છે. ત્યારબાદ આવા વ્યક્તિઓને કાયદાની જોગવાઈનો કોઈપણ પ્રકારે ડર રહેતો નથી, જેથી આવા કૃત્યો વારંવાર થતા રહ્યા છે. હાલ ઉત્તર પ્રદેશમાં 24 ઓક્ટોબરે કેબિનેટ લવ જેહાદ પર અધ્યાદેશને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો, જેને રાજ્યપાલ આનંદીબેન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બાબતને ધ્યાનમાં લઈને હિન્દુ યુવા વાહિની ભુજ સંગઠન દ્વારા ગુજરાત સરકારને લવ જેહાદ માટે કડક કાયદો બનાવવા માંગણી કરવામાં આવી છે. હિન્દુ ધર્મની છોકરીઓને આવા વિધર્મી દ્વારા અત્યાચાર આચરવામાં ન આવે, જેથી આવા કડક કાયદાની ખાસ જરૂરિયાત છે. જેથી ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવે છે કે લવ જેહાદને નાથવા માટે વહેલી તકે કાયદો ઘડી અમલમાં લાવવા માટે જણાવ્યું છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. મારું નામ હિન્દુ જયદીપગીરી ગુસાઈ, ભુજનો રહેવાસી છું. આજરોજ અમે હિન્દુ યુવા વાહિનીની ટીમ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ, જે હાલમાં લવ જેહાદ વિરુદ્ધનો જે એક કાયદો ઘડવામાં આવ્યો છે, જેને યોગી આદિત્યનાથની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમે પણ અમારી ટીમ અહીંયા ઈચ્છીએ છીએ કે આ કાયદો ગુજરાતમાં લાગુ થાય અને જે લવ જેહાદના કિસ્સાઓ જે બને છે એના ઉપર એક જાતની રોક લાગે એવી અત્રેથી અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. સાથે હાલમાં જ કચ્છમાં આપણે જો જોઈએ તો ગયા 3-4 વર્ષના અંદર જ 80થી ઉપરના લવ જેહાદના કિસ્સાઓ બન્યા છે, ને જે પણ અત્યારે હાલમાં બેરોકટોકપણે કોઈપણ પ્રકારની ભીખ વગર બીજી સમાજના લોકો દ્વારા જે ચાલુ રહ્યા છે, જેમાં હિન્દુ દીકરીઓનો શોષણ થાય છે, એમને ખોટી પોતાના નામ ફેરબદલ કરી ને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેનું શોષણ કરવામાં આવે છે, તો આ બધું અહીંયા જ બંધ થઈ જાય અને આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ થાય ગુજરાતમાં, તો એવી અમે અત્રેથી કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ કરવામાં આવે ગુજરાતમાં. અમે અહીંયા કહીને યુપીનો કાયદો, એટલે જે લવજેહાદ વિરુદ્ધનો કાયદો જેની બહાલી આપવાની હતી, જે ત્યાંના આનંદીબેન પટેલ છે એમને ત્યાં તેમને મંજૂરી આપી. કાયદામાં એવી રીતનું છે કે જે લવ જેહાદના જે કિસ્સાઓ બને છે જેનામાં આરોપીઓ હોય છે, જે પહેલાં તો નાનકડી એક નાની સજાનાથી એ લોકો મુક્ત થઈ જતા, નાનકડા જામીન પર મુક્ત થઈ જતા, પણ ત્યાં સરકારે અત્યારે કાયદામાં કડક સજાની જોગવાઈઓ કરી છે, જેથી કરીને એ લોકો ઉપર રોક આવી જાય. એક વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેજ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરા સોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંદિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરા સોના. અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસર ની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે. આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44. કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600. રીતેશભાઈ 9825432332. ઓફિસ નંબર 2516532516600.